विद्यार्थी मित्रों, माँ सरस्वती शिशुकुंज शाळा परिवार आपनु हार्दिक स्वागत करे छे। केवुं छे विद्यार्थी मित्रों, मजामां छो ने? सरस। गया ऑनलाइन विडियो में आपणे शुं शीख्या था? हाँ, चलो याद करो। हाँ, समानार्थी शब्दों शीख्या था, विरुद्धार्थी शब्दों शीख्या था, बराबर। अने आपणे ऊंट अने फकीरनी वार्ता पण जोई हती। आगला पाठમાં આપણે વ્યાકરણ શીખ્યા હતા અને ફરીના વિડિયોમાં આપણે ઊંટને ફકીરની વાર્તા જોઈતી, પણ આપણે અધૂરી રહેતી, બરાબર। તો આજે આપણે એ જ આપણે એકમ શીખવાના છે, ઊંટ અને ફકીર। તો તેની અંદર આપણે શું શીખીશું મિત્રો? હા, કે એકાગ્રતા અને અવલોકન શક્તિનું મહત્વ આ એકમની અંદર આપણને શીખવાડવામાં આવ્યું છે કે આપણે અવલોકન કેમ કરવું જોઈએ અને તેનાથી આપણને શું ફાયદા થાય છે તે આ એકમ પરથી આપણને સમજવા મળે છે। તો ચલો આપણે જોઈશું। જો મિત્રો, અહીંયા એક તમને વેપારી દેખાય છે અને એક ફકીર છે, તો એની અંદર શું થાય છે કે વેપારીનું ઊંટ ખોવાઈ ગયું છે। તે ફકીરને પૂછે છે કે મારું ઊંટ તમે ક્યાંક જોયું છે? તો આ ચિત્રની અંદર આપણને દેખાઈ રહ્યું છે। જો અહીંયા ચોપડીની અંદર તમે પણ જોડે ચોપડી લઈને ફરી બેસવાનું છે અને તમારે જોવાનું છે। તો ચલો, એક ફકીર વન વગડામાંથી પસાર થતા હતા। એક ફકીર એટલે કે સાધુ બાવા જેવા હોય છે ને, એ તો એ વન વગડામાંથી પસાર થતા હતા। તો એ જ્યારે વનવગડામાંથી એટલે કે જંગલમાંથી જતા હતા, ત્યારે એમને એક વેપારી સામો મળ્યો અને એને પૂછવા માંડ્યા કે ફકીર બાબા, તમે આટલામાં ક્યાંક ઊંટ જતું જોયું? તો ફકીરે એવો જવાબ આપ્યો કે તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મદ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે। તો ફકીરનો આવો સવાલ સાંભળી, ફકીરના સવાલ સાંભળી વેપારી તો રાજી રાજી થઈ ગયો અને બોલી ઉઠ્યો કે ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। તો ફકીર બાબા એવું કહેવા લાગ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી। ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી। તો જો પેલા વેપારી હતા, એમણે કકડાઈથી ફકીરને કહ્યું કે ડાહ્યા થઈને મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। જો અહીંયા કે એવી રીતે વેપારી ફકીરને ધમકાવે છે, કકડાઈથી કહે છે કે તમે મને મારું ઊંટ આપી દો અને નહીં આપો તો હું તમને રાજા પાસે લઈ જઈશ। ફરી ફકીર બોલ્યા કે અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી કે મેં તમારું ઊંટ જોયું નથી, તો ફરી ઝવેરાતની તો વાત જ ક્યાંથી આવે? તો પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો, તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ। કે જ વેપારીના જે માણસો હતા, તેમણે તેને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો। તો રાજાએ ફકીરની જડતી લેવડાવી એટલે કે એને પકડાવ્યો, એના માણસો પાસે એને પકડાવી દીધો, જડતી લેવડાવી, બરાબર। પણ કશું ઝવેરાત તેની પાસે નીકળ્યું નહીં। જડતી એટલે કે શોધખોળ કરાવડાવી એના માણસો પાસે। આપણે કંઈક પોલીસે ચોરને પકડ્યા હોય તો ચોરને તપાસે છે ને, એવી રીતે કશું જ નીકળ્યું નહીં ફકીર પાસેથી। છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, કે ફકીરે ઊંટનું જે રીતે વર્ણન આપ્યું એ વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે, એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો, બરાબર છે। તો ફરી રાજાએ હુકમ કર્યો કે ફકીરને સખત શિક્ષા કરો। તો રાજાનો આ હુકમ સાંભળી ફકીર બોલી ઉઠ્યા કે રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો, કે રાજાજી તમે પહેલાં મારી વાત સાંભળો, ફરી મને શિક્ષા કરજો।
તે કહેવા લાગ્યા, ફકીર બાબા, ખરેખર મેં ઊંટ જોયું નથી. આ વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. વનવગડા એટલે કે જંગલ, કે આ વનવગડામાં હું કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. અવલોકન કરવું એટલે કે ઝીણવટથી જોવું. તે આપણે કશુંક, ધારો કે કીડી હોય, કીડી જોતા હોય, મંકોડો જોતા હોય, કશુંક બીજી વસ્તુ, આપણે ક્લાસની વસ્તુઓ હોય, કોઈક માણસોને એવું હોય કે અવલોકન કરીને ઝીણવટથી બધું જોવાનું એટલે કે અવલોકન કરવાનું ટેવ હોય છે, કે મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. તે કહે છે ફકીર બાબા કે આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો એટલે કે જંગલમાં જતો હતો, ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. કે ઊંટ ચાલીને ગયું હતું, એના પગલાં તો મેં જોયા, પણ જોડે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. કે ઊંટ જોડે કોઈક માણસ ચાલતું હોય તો એના માલિક જોડે હોય, પણ એ ઊંટ જોડે કોઈ ચાલતું ન હતું, એટલે મને લાગ્યું કે ઊંટ એના માલિકથી છૂટું પડી ગયું હશે. તો પગલાના માર્ગની એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા. પગલાનો માર્ગ એટલે કે જ્યાંથી એ ચાલતું ચાલીને ગયું હતું, તેવી જ રીતે બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. આપણને એક આંખે દેખાતું હોય અને એક આંખે ના દેખાતું હોય તો આપણને એક જ બાજુની વસ્તુની ખબર પડે ને, એવી રીતે. તો ફકીરે એવું અવલોકન કર્યું કે એ એક આંખે કાણું હશે, બરાબર, કાણું એટલે કે આંખ વગરનું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો એ આગલો એક દાંત પડી ગયો હશે, કે ઊંટે જે પાન ખાધા હતા તેનો વચ્ચેનો દાંત પડી ગયેલો હતો. તો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો હતો, એટલે એણે એવું માન્યું કે એનો વચ્ચેનો દાંત પડી ગયો હશે, બરાબર. આપણે નાના છોકરાઓ હોઈએ તેના દાંત પડી ગયેલા હોય, તે કશું સફરજન કરડે કે કશું કેડું ખાય કે કશું ફ્રૂટ ખાય તો કેવું વચ્ચે જગ્યા રહી જાય છે, એવી રીતે. તો કે મેં એવું અવલોકન કર્યું. ફરી ફકીર બાબા એવું કહેવા લાગ્યા કે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબડતી હતી. ઊંટ પર જે વસ્તુ પણ મૂકી હતી, કે એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને એક બાજુ માખીઓ બણબણતી હતી, તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. લાદ્યું હશે એટલે કે મૂક્યું હશે, બરાબર. ઊંટ પર આપણે જોઈએ છીએ ને, ઘણી જગ્યાઓએ ઊંટ પર, ગધેડા પર બધું વજન મૂકેલું હોય છે, કોથળીઓ લટકાવેલી હોય છે, બરાબર, કે સામાન મૂક્યો હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ના દે. ફકીર બાબા કેવું કહેવા લાગ્યા કે કોઈ માણસ તેની પર બેઠું હોય તો ઘઉં કે મધને પડવા દે, ના પડવા દે. તો એના પરથી મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું હશે. તો આ રીતે મેં અવલોકન કર્યું છે. તો તોરે દૂર જતાં વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. આવી રીતે મેં અવલોકન કરીને જોયું હતું અને થોડી વારમાં મને વેપારી મળ્યો, તો એ બધું ઊંટ વિશે મને પૂછવા લાગ્યા. તેથી મેં એમને આ પ્રમાણે ઊંટનું વર્ણન કહી બતાવ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે. તો વેપારીને એવું લાગ્યું કે આમનું એનું ઊંટ મેં જોયું છે અને ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી, એવી રીતે વેપારીને એવું લાગ્યું. પરંતુ રાજાજી, હું સાચું કહું છું, મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. ફકીર બાબા એવું કહેવા લાગ્યા કે મેં ઊંટની જે વસ્તુ થાય એનું અવલોકન કર્યું છે, ઊંટ મેં જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. તો ફરી હવે રાજાને પણ આ સાંભળીને ખાતરી જ થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. તો રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. તો જોયું ને મિત્રો,
के आनी अंदर आपने एकाग्रता अने अवलोकन शक्ति नु महत्व समझाई रह्यु छे के केम आपने अवलोकन करवु जोईए। तो मित्रों तमारे पण आ वार्ता पाठनी अंदर जे शब्दों आप्या छे ए झीणवटपूर्वक वाचवाना छे अने पाठने समझवानो रहेशे। थैंक यू।